નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી હજુમાં મિત્રો આજના આ વિડીયોમાં વાત કરીશું સપ્ટેમ્બર એકમ કસોટી ધોરણ છ અને વિષય ગુજરાતીના મોડેલ પેપરની વાત કરીશું તો ઘરે બેઠા તૈયારી કરો મિત્રો તમારી જે કસોટી લેવામાં આવનાર છે તેની પૂર્વ તૈયારી કરવા માટે તમે આ મોડેલ પેપર જાતે સોલ્યુશન કરી શકો છો એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં હવે આપણે પેપરની શરૂઆત કરીશું ધોરણ છ મિત્રો પેપર સોલ્યુશન માટેનો એક કલાકનો સમય રહેશે સામયિક મૂલ્યાંકન કસોટી ગુજરાતી વિષયની છે અને સપ્ટેમ્બર બે હજાર વીસમાં લેવામાં આવનાર છે જેના આપણે મિત્રો આ પેપરની અંદર કુલ ગુણ પચીસનું પેપર બનાવ્યું છે મિત્રો આ મોડેલ પેપર છે અને તમારે પૂર્વ તૈયારી માટેનું છે અને જે તમારે એકમ કસોટીની અંદર પેપર લખવાનું આવશે એ પેપર અલગ આવશે હવે વાત કરીશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો પાંચ પ્રશ્ન છે અને દસ ગુણ છે એટલે કે એકના બે ગુણ છે પહેલું છે રવિશંકર મહારાજના મતે સાચું વટું કોને કહેવાય તો એ મિત્રો તમારે રવિશંકર મહારાજ જે પાઠ છે પાઠ નંબર ચાર એમાંથી પૂછેલો પ્રશ્ન છે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે એટલે શું તો એ સમજાવવાનું છે ત્યારબાદ પગલે પગલે કાવ્યમાં જીવન પંથ ઉજાળવો એટલે શું એ લખવાનું રહેશે ચોથો પ્રશ્ન છે રાજાએ એ ઝાંડુવાળાને ફાંસી કેમ રદ કરી પ્રશ્ન નંબર પાંચ વર્ષાઋતુને ગામડાનો પ્રાણ કેમ કહે છે એ મિત્રો તમારે લખવાનું રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે મિત્રો આ તમારે જાતે સોલ્યુશન કરવાનું છે અને આનું સોલ્યુશન પણ આપણે ટૂંક સમયમાં મૂકીશું ત્યારે તમે સૌ મૂલ્યાંકન માટે પણ એ વિડીયો નિહાળી શકો છો જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારે કેવી રીતે પ્રશ્નોના જવાબ આપવાના હતા

અને ઝડપથી ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન હોય આ બંનેના તમારે શબ્દ સમૂહ આપવાના રહેશે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ વાક્ય વાંચી માગ્યા મુજબ જવાબ લખો તો મિત્રો બાદશાહ સલામત આપણા રાજ્ય પર બુદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે તો આ વાક્યમાં વપરાયેલા કોઈ પણ બે વિરામચિહ્નો તમારે ઓળખી અને તેના નામ લખવાના છે દાખલા તરીકે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ઉદ્ગાર ચિહ્ન છે તો આવી રીતે તમારે વિરામ ચિહ્નને ઓળખવાના છે અને લખવાના છે લીટી દોરેલી સંજ્ઞાનો પ્રકાર ઓળખીને લખો તો જે નીચે અહીં લીટી દોરેલી છે એને તમારે ઓળખી અને સંજ્ઞાનો પ્રકાર લખવાનો રહેશે પ્રશ્ન નંબર ચાર મિત્રો પાંચ ગુણનો પ્રશ્ન છે આ વર્ષે તમારા ગામમાં થયેલા વરસાદ વિશે પાંચ વાક્ય લખો તો અહીં આપણને જે વરસાદ પડ્યો છે આપણા ગામમાં એના વિશે પાંચ વાક્ય લખવાના રહેશે આશા રાખીએ કે મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો વિડીયો લાઇક કરજો આ ઉપરાંત તમારા ધોરણ છમાં જે બીજા મિત્રો અભ્યાસ કરે છે તેમના સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો